वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ परात्पराय श्रीपूर्णपुरुषोत्तमाय परब्रह्मणे नमो नमः। कारणकारणाय श्रीस्वामिनारायणाय नमो नमः। सर्वाधाराय सर्वावतारिणे श्रीहरिकृष्णमहाराजाय नमो नमः। सर्वात्मने मदात्मने श्री सजानंद स्वामी ने नमो। श्री લલભાઈ શેઠના આખ્યાનમાં આજે આપણે છઠ્ઠો અધ્યાય આવ્યો છે। શ્રી લલભાઈનું આખે આખું જીવન જ એવું છે કે હર પ્રસંગો આપણને અદ્ભુત પ્રેરણા પૂરી પાડે છે, આપણને સૌને એક મોક્ષનો માર્ગ ચીંધે છે। એમના જીવનના દરેક પાસાઓ ભક્તો માટે દર્પણ જેવા આદર્શ છે, જેને જોઈ જોઈને આપણે જો એ માર્ગે ચાલવા લાગીએ તો આસાનીથી પ્રભુના પ્યારા બની જઈએ એવું એમનું અનોખું જીવન છે। બધાના અંગમાં બધી જ વાતો મળતી ન આવે, તેમ છતાં આપણા લેવલે અને આપણા અંગમાં જેટલી વાતો સેટ થતી હોય, જે મળતી આવતી હોય, જે આપણને ખૂબ કામની લાગતી હોય, એ વાતોમાં આપણે વધારે ને વધારે રસ લેવો જોઈએ, ઠરાવો કરવા જોઈએ અને આપણા જીવનમાં જે કાંઈ ફેર રહેતો હોય એ ફેર ભાંગી જાય એવી દ્રઢતા કરી લેવી જોઈએ। એક વાર ભગા દોશી સપરિવાર ગાડે બેસી દેવો તથા સંતોના દર્શન કરવા ગઢપુર જતા હતા। સાથે શિવલાલભાઈ પણ ગાડામાં જ બેઠેલા હતા, મતલબ બાપ દીકરો બે છે, બૈરાઓ પણ સાથે છે, સૌ ગઢપુર ધામમાં દર્શન કરવા માટે નીકળ્યા છે। ભગા દોશી માર્ગમાં આવતા ખેતરો તથા સારા મોળા મોલની વાતો કર્યા કરે, ખેતર કોકના ખેતરમાં ઉગેલો જે કાંઈક પાક હોય એ કોકનો, એમાંથી બહુ જ સારી નીપજ આવે તો પણ એ કોકની, અને કદાચ ન આવે અને ખોટ જાય તોય કોકની, પણ વાતો કોણ કર્યા કરે? બસ આજ ખોટનો મહાખોટનો ધંધો આપણે ઘણી બધી વખત કરતા હોઈએ છીએ। આજ પિતા પુત્ર વચ્ચે એક એવો સંવાદ થવાનો છે કે જેમાંથી હર બાપ ચોંકી શકે છે કે હું બાપ ગણાવું, ઘરમાં ડોળા કાઢ્યા કરું, હવને દબાવ્યા કરું, એક બાપના રૂઆબમાં હવને ઘસકાવ્યા કરું, પરંતુ બાપની જગ્યાએ બાપમાં જે વિશેષતા હોવી જોઈએ એ છે ખરી। બહુ મોટો જબરજસ્ત પાછી વૃત્તિ વાળવાનો પોઈન્ટ છે। આપણે બધા સિનિયર હોઈએ, જૂના મોટા હોઈએ, જાણે કે આપણને સૌને લાયસન્સ છે, આપણે ઠીક પડે એમ કરીએ, ઠીક પડે એમ રહીએ, ગમે એને ગમે તેમ કહીએ, ના 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 મારા બાપ, આ ભક્તિ માર્ગ છે, સત્સંગ છે। અહીંયા તો જે વ્યક્તિ જેટલો જૂનો થાય અને જે વ્યક્તિ જેટલો ઉંમરમાં મોટો થાય એટલો એ ભગવાનનો પાકો ભગત થાય, વધારે ને વધારે પ્રભુમય થાય, એના સ્વભાવ
ધીરે ધીરે હવે બધા ઘસાતા જાય, એની વાસના ટળતી જાય, બધી જ વૃત્તિઓ મારા ભગવાનના મહા આનંદમાં ભળતી જાય. આપણે આ કરવાનું છે. ઘરમાં મોઢભાઠિયા, કુટુંબમાં મોઢભાઠિયા, વર્ગમાં આપણે કંઈક સૌથી વધારે ઉંમર લાયક છે, એનો મતલબ એ નહીં. હવે બસ સૌને ઘસકાવવાનો, સૌને ટોક્યા કરવાનો અને ઠીક પડે એમ વર્ત્યા કરવાનો આપણને પરવાનો મળી રહ્યો છે. એણે તો જન્મ બગાડ્યો કહેવાય. બાપા, આપણા દીકરાઓ દીકરીઓ, અનુયાયીઓ, આશ્રિતો જે કોઈ છે એની અપેક્ષાએ આપણે એ જોવાનું છે કે મારી સમજણ, મારી સ્થિતિ, મારી સાધુતા, ભક્તપણું, પરમાત્માની ભક્તિ, પાછી વૃત્તિ, ખરેખર હું જેટલો સિનિયર છું, ઉંમરમાં જેટલો ગઢો છું, એટલી બીજા બધા કરતાં વિશેષ આગળ છે, શું એટલી વધારે ભગવાનમાં જોડાયેલી છે, ખરેખર હું એટલો વાસ્તવિક પાક્યો છું. ઘણી વખત તો એવું બને છે કે પાણી ડોહો ને ડોહી કરતા હોય અને ભક્તિ એના કરતાં વધારે એના છોકરા કે એનાય છોકરા કરતા હોય, સમજણ એની આના કરતા હારી હોય, ક્રોધ, સ્વાદ, કામ, લોભ અને માન, અહંકાર જેવા દોષો આને એમનામ પીડતા હોય ને ઓલ્યા એ સુધાર્યા હોય, આવું પણ બને છે. તો આપણે વિચારવું ન જોઈએ વાલા દાદાઓ, એ આપણો વિચારવાનો ધર્મ નથી. બાપા, હું જેટલી મારી હકુમત બહુ ભાવસભર ઉત્સાહથી ભોગવું છું એટલી જ મારી ખરેખર કેળવણી થઈ છે, હું ખરેખર એને લાયક છું. વાસ્તવિક હું ઘરમાં જેટલો મોટો વડીલ છું એટલો જ કેપેબલ છું કે જેને ભગવાન પણ પાસ કરે, ભગવાનના વાલા સત્પુરુષ પણ સિક્કો મારે કે ના બરાબર છે. એકાંતિક ભગત આને કહેવાય. એના ધર્મમાં જોવો કોઈ વાતની ખોટ ખામી નથી. આત્મજ્ઞાન અદ્ભુત છે. ક્યારેય દેહભાવને કારણે સુખ દુઃખ હર્ષ શોકમાં તણાતો નથી. વૈરાગ એણે કેળવી લીધો છે. હવે ભગવાન સિવાય, સંતોષ સિવાય એને ક્યાંય આસક્તિ નથી. ભક્તિ બાપ, કલાકોના કલાકો સુધી ભગવાનમય રહેવામાં જ એને રસ છે. બીજે તો હવે નો છૂટકે રસ લે છે, બાકી એને ક્યાં હવે ક્યાંય વૃત્તિ જ છે. આ નામ વડીલ કહેવાય બાપ, અને વડેરા કહેવાય અને મોટેરા કહેવાય, એને હવ માને, સાચવે, સાંભળે, એમાં હવનું ભલું. બાકી તો ઉંમર થતી જાય તોય ધંધાનો મોહ છૂટે નહીં, માન મોભો સેજે ઓછો થાય નહીં. હવે તો પહેલાં કરતાં વધારે બીક લાગે કે આ ઓછું થઈ જશે તો, આમ થઈ જશે તો. તો બાપા, સુજરા કે બગડ્યા. ભગા દોશી અને શિવલાલભાઈ, બાપ દીકરો બે ગાડામાં બેઠા છે, સાથે પરિવારના સભ્યો છે, ચાલ્યા જાય છે, કોઈ લેવા દેવા નથી. એવી વચ્ચે આવનારી સૃષ્ટિને જોઈ જોઈને ભગા દોશી એની વારંવાર વાતો છેડા. મગ હારા થયા છો, બહુ સારા. ખેડૂને આ વર્ષે કમાણી હારી થશે. આમ જો સેવા જો તો ખરો, કેવી મોટી મોટી સિંગો બેઠી છે, ટબોરા જેવા દાણા દેખાય છે. શિવલાલભાઈ લગભગ તો હામું જોતા જ નથી. એમણે તો હાથમાં માળા લીધી છે, મુખમાં મહારાજનો મંત્ર છે, હૃદયમાં હરિવરનું સ્મરણ ચાલે છે. પણ ઘરના વડીલ બોલ બોલ કરે એટલે બૈરા છોકરા હવ જોવે, વાતો કરે. એક ખેતર પાસ થયું. અરે આમ તો જોવો પણ કપા તો જોવો, ઓહો, આટલો સારો કપા, મને લાગે છે ઓછામાં ઓછો 500 મણ થાય છે, તારું શું કેવું શિવા? શિવલાલભાઈ વિચાર કરે, 500 થાય તોય બહુ સારું. અરે હવા 500 થાય તોય બહુ સારું, પણ આપણે શું, આપણે બોટાથી ગરડા હોજી મલક ને કપાન મગ કેટલા થશે, તલ ને સિંગ કેટલી થશે, એ જોવા નીકળ્યા છીએ. પણ હવે વડીલ હોય, આપણે પણ એક અમાન્ય રાખવાની હોય તો કંઈ એમ બધું કહેવાય તો નહીં. વળી એક ખેતર પાસ થયું. અરે આવા નવા ભાન મઠા માણસો, આમ તો જો ચાહ કેટલા ત્રાહા કર્યા છે,
અરે આવું આમ જો અર કાંઈ ધ્યાન દે, ખડ કેટલું થઈ ગયું, નિંદામણનો પાર નથી, ખબર નહીં ક્યાં હોકા પીતા છે આ બધા હોકાઓ. હવે એને નિંદામણ વધી ગયું હોય ને એના ચાસ ત્રાંસા હોય એમાં આપણું કાંઈ ત્રાહું થાય, પણ હવે ટેવ પડી એવી મારા ભાઈઓ શું કરીએ. એ આ જીવને ભજન ભક્તિ સેવા સત્સંગમાં રસ નહીં ને આવી બધી બબાલમાંથી વૃત્તિઓ વળેની અલગ મલગની નિંદા ટીકા, કોકના વખાણને કોકનો અબખોડવાનું, આમાં જન્મ બગાડ્યો, દુનિયામાં ડાયો, દાપણમાં દુઃખ પામે. ભગાદોશી માર્ગમાં આવતા ખેતરો તથા હારામોળા મોલની વાતો જ કર્યા કરે, આ જમીન બહુ સારી છે, આ ખરાબ છે, આ તો હોનું પાકે એવી જમીન છે, હો આમ તો જુઓ, એ આમાં આટલો બાજરો તો થશે જ, આટલો ભાવ આવશે, તેથી ખેડૂને મારા ભાઈ આટલા રૂપિયા મળશે, હો આ વખતે, આ વખતે ભાવે સારો છે, કા ગણતરી કરે બેઠા બેઠા, આટલા મણ થાય, આટલો ભાવ આવે તો આટલા રૂપિયા એના હાથમાં આવે, કદાચ વધી વધીને દાડિયાના ને બિયારણના ને કાપીએ તો સિવાય આટલા તો વધે, હું કેવું ધરું. આમ અન્યના લાભ ગેરલાભની સાચી ખોટી વાતો કરતા હતા અને આનંદ કરતા સૌ ગઢપુર તરફ જઈ રહ્યા હતા. હવે સાંભળજો, હો શિવાભાઈનો રોલ આવ્યો, આપણે જોવાનું છે. અહીંયા ભગાદોશીની નિંદા ટીકા કરવાનો આ પ્રસંગ નથી, પ્રેરણા લેવાનો પ્રસંગ છે. શેનો પ્રસંગ છે ભાઈ? પ્રેરણા લેવાનો પ્રસંગ છે. ભગાદોશી તો આજ વર્ષો થઈ ગયા આલોક મૂકીને ચાલ્યા ગયા, પ્રભુના પ્યારા બનવા લાગ્યા, આપણે બધા એમાંથી કંઈક પ્રેરણા લઈએ. હવે શિવલાલભાઈનો રોલ શરૂ થયો. ઘણી વખત આપણે બધા આપણા ગુરુજનો, આપણા વાલીઓ, વડવાઓ કરતાંય બે ચોપડી વધારે ભણ્યા હોય, બે શબ્દ બોલતા આવડે, બે ધંધામાં કંઈક રૂપિયા કમાણા હોય, એટલે હવામાં ઉડતા થઈ જાય છે. આપણે આપણી જાતને એમ માની લઈએ છે કે હું મારા બાપ કરતાંય બહુ આગળ છું. મારા પપ્પા વખતે એક મકાન થયું નહોતું, મેં તો બે કર્યા. મારા પપ્પા વખતે એક ફોર વ્હીલ ગાડી નહોતી, જો હું લાવ્યો, બહુ સારું. તો પપ્પાની ખોટ કાઢે, બેઠો બેઠો એની માની ખોટ કાઢે, મોટા મોટા સાધુ સંતો ભક્તોની ખોટ કાઢે, આપણે ઘણી વખત આવું કરીએ છીએ. પણ ભાઈઓ જોવાનું એ છે કે શિવલાલ શેઠારે મળે જ કેટલું, ચેક તો કરો શિવલાલ શેઠને મારે કેટલું મળતું આવે છે. ધીરે રહીને આટલો બધો સમય વયો ગયો ત્યારે શિવલાલભાઈ તો હાથમાં માળા રાખી અખંડ એકાગ્ર વૃત્તિ રાખી મહારાજનું ચિંતવન જ કરી રહ્યા હતા છે ને. તેમને આ કોલાહલ નિરર્થક લાગતો હતો. કેવો લાગતો હતો? નિષ્પ્રયોજન, આનો કોઈ ફાયદો નહીં, આનાથી આપણને કશોય લાભ નહીં, આવું ભગવાનને ગમે નહીં, સાધુ સંતોને ગમે નહીં, આ બોટાથી નીકળ્યા ત્યારનો દેકારો ગાડામાં ચાલુ ને ચાલુ છે. પણ હવે શું થાય, આ સમયે ગુરુજી આપણને થોડી શીખ આપે છે. લગભગ બે દોહામાં શીખવાની જે પ્રેરણા એ હવે બે દોહામાં સરસ આવે છે. આપણે બધા જ ધ્યાનમાં લઈએ. ખૂણે ખાંચરે આવતા જાતા ટ્રાવેલિંગમાં, ઘરમાં, ઓફિસમાં આવી કોઈ પણ નાની મોટી ભૂલ થતી હોય તો ભાઈઓ આપણે સુધારી લઈએ. તમે કોઈ એક ફોર વ્હીલમાં 5-7 હરિભક્તો ભાઈઓ ભાઈઓ આવતા જતા હો તો રસ્તામાં શું કરો છો? આપણે પણ એક ચેક કરી લઈએ હાલો ને. આપણે કોઈ ઘરમાં, મંદિરમાં, ઓફિસમાં, ફેક્ટરીએ ચોરે ચોટે 2-5 ભાઈઓ ભાઈઓ ભેગા થઈએ તો આપણે શું વાતો કરી છે? ચેક કરી લઈએ. કોઈને ત્યાં સારા મોળા પ્રસંગે આપણે બધા ભેગા થયા, નવરા છીએ, ઘડીક ત્યાં બેસી રહેવાની જરૂર છે, પણ એ બેઠા બેઠા ટાઈમ વાપરીએ છીએ ક્યાં? શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ એ અહીંયા શીખવાનું છે. ગ્રામ્ય વાર્તાને તજવી કરીને જાજુ જતન, ગ્રામ્ય વાર્તાને તજવી કરીને જાજુ જતન, ગ્રામ
રામ્ય વાર્તાને તાજવી કરીને જાજુ જતન, રામ્ય વાર્તાને તાજવી કરીને જાજુ જતન, એકાગ્ર વૃત્તિ એકારવું, એકાગ્ર વૃત્તિ એકારવું, એકાગ્ર વૃત્તિ એકારવું, એકાગ્ર વૃત્તિ એકારવું, સદાય જ્ઞાન ભજન, સદાય જ્ઞાન ભજન, ઓ સદાય જ્ઞાન ભજન, સદાય જ્ઞાન ભજન, ભજનમાં જેવો લાભ છે તેવો ન બીજે ક્યાંય, 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 ભજન કરનારા ઉપરે, 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 હરિ અતિ રાજ થાય, હરિ અતિ રાજ થાય, હરિ અતિ રાજ થાય, હરિ અતિ રાજ થાય, ભજનમાં જેવો લાભ છે તેવો ન બીજે ક્યાંય, ભજનમાં જેવો લાભ છે તેવો ન બીજે ક્યાંય, ઓ તેવો ન બીજે ક્યાંય, તેવો ન બીજે ક્યાંય. ભક્તો ભજનનો વેપાર કરે છે, બાપ રોજ ગુણાકાર કર્યા કરે છે કે ભજન આટલું થાય છે, આને વધારી દીધું હોય તો, હજી આને વધાર્યું હોય તો, આટલું પરમાત્માનું સ્મરણ થાય છે પણ આને વધાર્યું હોય તો કેટલો લાભ થાય ભાઈ, કેટલો લાભ થાય. એ ભજનમાં જેવો લાભ છે તેવો ન બીજે ક્યાંય, કોઈ જગ્યાએ આવો લાભ નથી. એક સેકન્ડથી માંડીને કોઈ પણ સમય ભજન મૂકીને બીજે શું કામ બગાડવો બાપા. કેટલાક કામ તો એવા છે મારા ભાઈઓ કે આપણે નો છૂટકે ઢળ્યા વિના ચાલે એમ નથી. જિંદગી લઈને બેઠા છીએ, અમારે ને તમારે કેટલાક કર્તવ્યો કરવા જ પડે એમ છે. હવે એ તો કર્યા વિના છૂટક્યો નથી, એમાં તો ભગવાન સાંભળે નો સાંભળે એમ ચાલે છે. કમસે કમ જ્યારે સંભારવા હોય તો સાંભળે જ એમ હોય, એ દાડા હું કામ બગાડવા, એ હું કામ બગાડવા. એ વખતે ગામ ગપોટા મારી અલગ મલગની વાતો કરીને શું કામ જન્મ બગાડીએ. ગ્રામ વાર્તાને તજવી કરીને જાજુ જતન શું કરવું, એના માટે એકાગ્ર વૃત્તિએ કરવું સદાય જ્ઞાન ભજન. શિવલાલભાઈ જેવી એકાગ્ર વૃત્તિ રાખીને હર હંમેશ ભજન કર્યા કરવું. હા, સારા સારા ભક્તો ભેગા થયા હોય, કંઈક ભગવાન સંબંધી એવી કોઈ વાતો થવા લાગે, જે વાતોથી આપણને બધાને ભગવાન તરફ જવાનું બળ વધે, મહિમા ભાવ અહોભાવ વધે, ભગવાનના સંતો ભક્તોના કંઈક ગુણગાન થતા હોય, ઉપકારોનું સ્મરણ થતું હોય, આ બધું ભજન જ છે. હું એની ના પાડતો નથી, આંખ્યું બંધ કરીને બેસી રહેવું એનું જ નામ ભજન છે, એવો કોઈ નિયમ નથી. જેમાં સ્મરણનો તાતણો ભગવાન સાથે જોડાય આ બધું જ ભજન કહેવાય. પછી વાત કરવાથી થાય, સાંભળવાથી થાય, આંખ્યું બંધ રાખવાથી થાય, ખુલ્લી આંખે થાય, પરંતુ અંતરનો તાર કીર્તાર સાથે લાગેલો હોવો જોઈએ. વારંવાર સ્મૃતિ પરમાત્માની થયા કરે, પરમાત્માના અતિ પ્યારા સંતો ભક્તો હોય એમની થયા કરે, આ ભજન છે. આવું ન થાય અને માયા જ સાંભળ્યા કરે, અલગ મલગની બીજી ત્રીજી વાતો થયા કરે, બીજા ઘાટ સંકલ્પો થયા કરે, તો આંખ્યું બંધ કરીને બેઠા હોય, ધ્યાનની પોઝિશનમાં હોય ને તો એને ભજન ન કહેવાય. માટે આપણી ઉંમરે, આપણા અંગ અને લેવલે કયું ભજન કરવું જેથી કરીને ભગવાન તરફ આગળ વધાય, એ આપણે સૌએ સૌના લેવલે કરાય. કોઈને એવું અંગ હોય તો તેઓ તો કલાકોના કલાકો સુધી બેસી જાય, એક ધારું ભગવાનનું ચિંતન થાય. મારા જેવાથી એવું ન થાય,
તો હું ભગવાનના ચરિત્રો વાંચું, સાંભળું, કોઈ ભગવાનના વાલા સંતો ભગવાનની વાતો કરતા હોય તો એ વાતોના માધ્યમથી ભગવાનમાં ભાવ, પ્રેમ, મહિમા વધારું. આવા પ્રભુના પ્યારા સંતો કીર્તન ગાતા હોય તો કીર્તન સાંભળીને પ્રભુને પોકારું. મારી પાસે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં એવા માધ્યમો હોય કે જે ધૂન, કીર્તન, કથા મને પ્રેરણાદાયી અસર પૂરી પાડે તો હું એને સાંભળ્યા કરું, એમાંથી ભગવાનમાં જોડાવાનો ભાવ વધારું. મારી આજુબાજુમાં કોઈ એવા ભગવાનના વાલા સંતો ભક્તો હોય તો હું એમની સાથે એવી વાતો કરું કે જે વાતો કંઈક મારું અજ્ઞાન ઓળખાવીને ટળાવે, ભગવાનમાં ભગવાનના સંતો ભક્તોમાં ભાવ વધારી દે. પણ આવું ભગવાન તરફ જવાનું જ કામ કરવું જોઈએ. અને આખો દિવસ સારો ગયો કહેવાય. નથી ભગવાન સાથે વાતો ચાલતી, નથી ભગવાનના વાલા સંતો ભક્તો સાથે આપણે વાતો કરતા, નથી ભગવાનમાં ભાવ પ્રેમ વધે એવું કરતા, કે નથી સીધું ડાયરેક્ટ ભગવાનનું સ્મરણ ચિંતન કરતા, નથી આખો દિવસ સ્વામિનારાયણ 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 રટણ કરતા, તો બીજું તો કંઈક ન કરવાનું, થવાનું જ, એને કંઈ કરવું નથી પડતું, એ તેને મેળે થાય. એ બંધ કરવું હોય તો આ કરવાનું આપણે ધમધમાવીને ચાલુ રાખવું જોઈએ. ભજનમાં જેવો લાભ છે મારા બાપ, તેવો બીજે ક્યાંય નથી. ભજન કરનારા ઉપરે હરિ અતિ રાજી થાય. અચ્છા, હાલો આપણે બધા ભજન કરીએ તો બહુ જ સારું, ભગવાન આપણા ઉપર અઢળક રાજી થાય. પરંતુ પરમાત્મા જેના ઉપર અઢળક રાજી થાય છે એવા કોઈ ભજન કરતા હોય એને ભાળીને આપણે રાજી થાય છે કે એની તો ખોદણી કરી છે. ઘણી વખત ભક્તોએ પણ અન્ય ભક્તોનું એટલે ભૂંડું બોલવું પડે છે કે આપણા કરતાં ભજન વધુ કરતા હોય, ચિંતન વધુ કરતા હોય, સેવા સ્મરણ સત્સંગ વધુ કરતા હોય, એટલે આપણે એની આગળ જરા વામણા લાગતા હોય. એ આપણો અહમ ઠુંગરાય અંદર પડ્યો કે યાર એ આટલું બધું ભજન કરે, એ આટલી સેવા કરે, આટલો સમાગમ કરે, આટલો બધો રાજી બોલે તો ઘરમાં, કુટુંબમાં, ગામમાં બધાને એમ લાગશે કે હવે તો આ વાહે રહી ગયો, ઓલો મોર થઈ ગયો. એટલે આપણને ગમે નહીં, પછી આપણે કોઈ પણ નાના મોટા બાને ઓલા ભજન કરનારા હોય ને એને ખોદીએ, ટોકીએ, નીંદી એને પાછા પડી, બાનું જરી કમતું જડી જાય. એનો મતલબ આમાં આવે ભલે કે ભજન કરનારા ઉપર હરિ અતિ રાજી થાય, પણ આપણને એ વાત સ્વીકૃત નથી. ખેર મારા બાપ, આપણાથી કદાચ ભજન ન થઈ શકે ને તો એક નિયમ તો અવશ્ય રાખવું કે આપણા કરતાં જેનાથી વધુ ભજન થાય, વધુ સ્મરણ થાય, ચિંતન થાય, સેવા સમાગમ થાય, એ જોઈને અતિ રાજી થવું, એનો ખૂબ ગુણ લેવો. ઈર્ષા, નિંદા, ટીકા તો કદી ન કરવી. કદાચ ઉંમરમાં આપણા કરતાં એ નાના પણ હોય તો પણ ગુણ લેવો, પ્રભાવિત રહેવું. જો એવું ન કરી શકીએ તો માનીએ યા ન માનીએ આપણે ઈર્ષામાં અહંકારમાં સબડી રહ્યા છીએ, એટલે આપણા કરતાં સારા હોવા છતાંય આપણે એનો ગુણ લઈને રાજી થઈ શકતા નથી, ગમે એમ કરીને એના ઉપર માછલા ધોઈ. ઘરમાં ઘણી ખાહુ એવી હોય કે બજરની ડબ્યું ડબ્યું ખાલી કરે એવી. આજે બજર વૈગી હોય તો એને બેનપણી જે કંઈ આવી હોય, અને ઘણી વખત એવું બને કે એની દીકરી કે એની પુત્ર વધુ ભજન સ્મરણ સેવા સત્સંગ કરે એવી ડાય હોય, પણ હાહુમાં ના પચે નહીં. પછી બેઠ બેઠી હાહુ શું કરતી હોય ખબર, ભૂલ ગોચ્યા કરતી હોય. એક દી જાય, બે દી જાય, પાંચ પાંચ દી, પંદર પંદર દી વેજે, પણ એવું કાંઈ બોલવા જેવું જડે નહીં. એમાં એક દિવસ એવું બન્યું કે બેન પૂજામાં હતા, ભક્તિમાં હતા અને એમને બહુ ખબર ન રહી, અને જે ટાઈમે છોકરાને સ્કૂલ મોકલવા માટે જગાડી દેવાનો તો થોડુંક મોડું થઈ ગયું, અને બાને જડી ગયું. હો હવે બા લાગ મૂકે, પંદર દીથી રાહ જોતા હતા કે ભક્તાણી થઈ ગઈ છે ને, હવે કોક દી વારો આવે. હા, ને પછી બાઈ આખું ઘર ઉધડું લીધું, હા, ધણધણાવી ડોહા ઉતા હતા ને એને હું જગાડી મૂક્યા. આ બહુ ભૂંડી વૃત્તિ કહેવાય. બીજા આપણા કરતાં વધુ ભજન કરે, સેવા કરે, સત્સંગ કરે, ભગવાનનો સંતોનો વધુ મહિમા રાખે, દિવ્ય ભાવ રાખે, એ મરજી મારે, અનુવૃત્તિ મારે, આપણને પછ પડે જ નહીં. કારણ કે
આપણે વામણા સાબિત થતા હોઈએ છીએ. એટલા બધા દાદા ખાચર પર્વતભાઈ જેવા આપણે કાંઈ અહમ શૂન્ય નથી થઈ ગયા કે બીજાની શ્રેષ્ઠતા વિશેષતાને સહજ પચાવી શકીએ. મારા બાપ પર્વતભાઈ એક એવા મહાન મુક્તરાજ થયા કે દાદા ખાચરનો ગોલો થવા માટે એમણે હાથ ઊંચો કર્યો. શું થવા માટે ભાઈઓ? એ જમાનામાં ગોલો એટલે સૌથી વધારે નિકૃષ્ટ પાત્ર, એને ગોલો શબ્દથી કહેતા. પર્વતભાઈ હાથ ઊંચો કર્યો. મહારાજે ખુદે પૂછ્યું કે પર્વતભાઈ તમારી સ્થિતિ તો જુઓ, તમારી અખંડ મૂર્તિમય રહેવાની સ્થિતિ હોવાથી તો અમે રાજાભાઈને તમારે ત્યાં ખેતીનું ધ્યાન રાખવા મોકલ્યા છે, અને તમે દાદા ખાચરનો ગોલો થવા હાથ ઊંચો કરો છો. દાદા ખાચર તો તમારી પાસે હજી કેટલી નાની ઉંમરનો માણસ. તે દાડે પર્વતભાઈ ઊભા થઈ બે હાથ જોડીને એવું બોલ્યા કે હે મહારાજ, પરાત પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણને જેણે વશ કર્યા, જેના ઘરે પોતાનું ઘર માનીને મારો મહારાજ એને એના આટલા મુક્તો કાયમ વાસ કરે, એને નાનો કેમ કહેવાય બાપ? આવા ભક્તના ગોલા બનવાનું મારા ભાગ્યમાં ક્યાંથી હોય? આનામ પર્વતભાઈ, આપણે એક વખત વિચારી લઈએ વાલા બાપા, વાલા ભાઈઓ, કે આપણી આજુબાજુમાં આવું કંઈક બને તો આપણને શું ફિલિંગ થાય છે? આપણા પરિવારના સભ્યો હોય કે આપણા ગામના સત્સંગના કોઈ પણ ભાઈ ભાઈ સભ્ય હોય, આખા સંપ્રદાયના કોઈ એવા સભ્ય હોય કે જે આપણા કરતાંય વધારે સારું જીવન જીવતા હોય અને એની અપેક્ષાએ આપણે થોડાક ન્યૂન સાબિત થઈ રહ્યા હોઈએ, તો દિલ ધડક ગુણ લઈએ, સારું બોલી શકીએ, પ્રભાવિત થઈ શકીએ, એનો દાસ થવાનું મારા ભાગ્યમાં ક્યાંથી હોય એવું માની શકીએ, કે ઓલી હા હુની જેમ લાગ જોતા જ બેઠા હોય કે કોઈક દી વારો આવવા દો. જો આપણે પણ ઓલી હાહુ જેવું કરતા હોય તો આખી જિંદગી વહી જાય, કોઈ દી સાચા ભગત નહીં થઈ શકે. કારણ કે સાચા ભગતની આપણને કોઈ વેલ્યુ નથી, કોઈ મહિમા નથી, કોઈ સ્વીકાર નથી. આપણે અહમના અને આબરૂના ઉપાસક છીએ. જેણે ભજન જ કરવું છે, પરમાત્માને પામવું છે, એણે બે બાબતથી સદંતર સાવધાન રહેવું જોઈએ. એક, પોતાની શ્રેષ્ઠતાનું અભિમાન. હું જ ભજન કરું છું, મારા જેવું તો કોઈથી ન થાય, હું કરું એવું કોઈ ન કરી શકે, આ વૃત્તિ હોણામાં પણ ન આવી જાય એ આપણે ધ્યાન રાખવું જોઈએ. ને પછી ભજન ન થાય હું જ હાંભર્યા કરે. નંબર ટુ, કુસંગીનો પણ અવગુણ ન આવે એટલા આપણે સાવચેત રહેવા જોઈએ. કોનો અવગુણ નો આવે બોલી જાવજો એકવાર, કુસંગી નો પણ નહીં. આપણે ભગવાન પરાયણ રહેવું હોય, ભજન પરાયણ રહેવું હોય, અંતરમાં પ્રભુ પ્રેમ તર બતર રહેવું હોય તો કુસંગીનો પણ અવગુણ આવે, મતલબ એની આરે દ્વેષ બંધાઈ જાય, એના ઘાટ સંકલ્પ થવા લાગે, એવું કુસંગિયારે પણ ન બનવું જોઈએ. તો સત્સંગિયારે તો આ હોય જ ક્યાંથી? આટલું હૃદય નિર્મળ કરવું જોઈએ તો જ બાપ ખરેખર સાચા અર્થમાં સતત ભજન થાય, નિત ન થાય, ભજનની ક્રિયા થાય ને અહમ પુષ્ટ થાય. હે મહારાજ, કદાચ મારાથી એવું ભજન નથી થતું તો પણ તમારા વાલા સંતો અને તમારા ભક્તો જે કોઈ ભજન કરતા હોય ને એનો મને ખૂબ મહિમા દેજો. એ હું મારા કરતાં બહુ જ મોટા છે એવું માની શકું એવી મારામાં તમે સરળતા નિર્માનીતા દેશો. એની ઈર્ષા નિંદા ટીકા મને કદી ન થાય કે હું છાંટો બે છાંટો ભજન કરું એ બળી જાય એવું મારે કોઈ દી ન થાય એવી કૃપા કરશો. દિવસે દિવસે હે પ્રભુ, મને તમે એવો બનાવજો કે હું તમારા મય જીવન જીવી શકું, જે તમારા લાડલા વાલા ભક્તો હોય એનો પણ હું ખૂબ મહિમા રાખી શકું, પરિણામે તમારામાં અને તમારા સંતો ભક્તોમાં ભાવ વધતા 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 એક દિવસ હું ભજનમય થઈ જાઉં.
શિવલાલ ભાઈ ક્યારના બધો વિક્ષેપ સહન કરતા હતા, કે નથી ભજન કરતા, કે નથી કરવું હોય એને હખે કરવાય દેતા. બહુ સમય આવો ગયો એટલે બોલ્યા, પણ બોલ્યા ત્યારે કેવી રીતે બોલ્યા જોજો. હા, ભજન કરનારા માણસોની વૃત્તિ કેવી હોય. પછી શિવલાલ ભાઈએ નમ્રતાપૂર્વક કહ્યું. બોલો તો દાદા, શબ્દ કેવી રીતે કહ્યું? નમ્રતાપૂર્વક કહ્યું, અહંકારથી નહીં, ઘમંડથી નહીં. જો ઘમંડ અહંકારથી ભરચક થઈએ તો ભજન હોય જ નહીં, ભજન થાય જ નહીં. નમ્રતાપૂર્વક, અને એ પણ એનો બાપ છે, એના ઘરના જ સભ્યો છે એટલે કહ્યું. બાકી તો આખા મલકમાં બધા આખો દિન રાત ગામ વાર્તા કરે જ છે ને, શિવલાલભાઈ એને કહેવા જાય. આ તો પોતાના છે એટલે કહેવાય, સત્સંગી છે એટલે કહેવાય. બાકીના તો આપણે ખસી નિસરે, આપણે નિર્ણય લેવો જોઈએ કે ભાઈ તાર ભજન જ કરવું હોય તો એની ભેગો શું કામ બેહે છો, એને હારે જા છો શું કામ. પણ હવે આ તો કુટુંબ છે, હગો બાપ, અગા કુટુંબીજનો, તો ત્યાં આવું કંઈક હોય તો આપણે પ્રેમથી નમ્રતાથી વાત કરાય. આપણા કરતાં મોટા હોય તો વિનંતી કરાય, આપણા કરતાં નાના હોય તો શિખામણ દેવાય, વાત કરાય, આત્મીયતામાં વાત થઈ શકે. પરંતુ ભજન જ કરવું હોય તો આ શીખવા જેવું છે. નમ્રતાપૂર્વક પિતાજીને કહ્યું, પિતાજી આપ તો જૂના પીઢ અને અનુભવી વેપારી છો, વેપારમાં ખોટ કે નુકસાન જાય એવો ધંધો કોઈ વેપારી કદી ન કરે, કરે પિતાજી? વેપારીની દ્રષ્ટિમાં તો શું કરવાથી પોતાને લાભ મળે એ જ અખંડ ઉદ્દેશ હોય છે. આપ મારા પિતાશ્રી છો, આપને શિખામણ દેવી એ યોગ્ય ન કહેવાય, માફ કરજો પિતાજી, હું આપને માત્ર એક ધ્યાન દોરું છું. લાગણી વસાત મારી ભાવના આપને આગળ રજૂ કરું છું પિતાજી, આપ રાજી રહેજો. આપણે બોટાદથી નીકળ્યા અહીં સુધી આવ્યા છેક સુધી રસ્તામાં કેવળ અન્ય જ વાતો થતી રહી છે, તેમાંથી પપ્પા પિતાજી આપને કામનું શું? બોટાદથી નીકળ્યા ત્યારથી અત્યાર સુધી જેટલી વાતો થઈ પિતાજી, આપણને એમાં ફાયદો શું, આમાં લાભ શું, આપણી કમાણી શું? આપણે અહીંથી ગઢપુર પહોંચી જઈશું અને મહારાજ એમ પૂછશે કે તમે બધા એ રસ્તામાં બહુ ભજન કરતા આવ્યા હશો તો હે પપ્પા આપણે કેવું હેઠું જવું પડશે. કહેવાય છે કે ભગવાનને અને સંતને દર્શને જઈએ ત્યારે ડગલે પગલે સ્મરણ કરવું, તો આપણે તો હાવ બીજું નથી કરતા પપ્પા, આ તો કેવડી મોટી ખોટ. તેમાંથી આપણા ઘેર શું આવવાનું છે? આ આપણે જેના કપાની, સિંગની, મગફળીની, મગની, તલ તુવેરની વાતો કર્યા કરી છે, એમાંથી આપણા ઘરમાં એક દાણો એ આવવાનો છે? એમાંથી આપણા ઘેરે કેટલા ગાડા આવશે, આપણને કેટલી કમાણી થશે? આપણે તો ગઢપુર મોટા મોટા સંતોનો સેવા સમાગમ તથા કથા વાર્તાનો લાભ લેવા માટે જઈએ છીએ, પરંતુ રસ્તામાં અલક મલકની વાતો રૂપી વિષ્ટાની ગોળીઓ નાકમાં નાખ્યા કરીશું તો સત્સંગ રૂપી બગીચાની સુગંધ ક્યાંથી આવશે પિતાજી? આવું કીધું હે, આમ લસપસ તો શીરો ગળે ઉતરી જાય એવી વાતો કરીને. હે, એનો બાપ બહુ મોટા વેપારી માણસ છે, આ વાત તો એને આમ 100% સમજાઈ જાય કે હા વાત સાચી, રોકડી રાણ જેવી નુકસાની છે એકદમ. શિવા તારી વાત સાચી બેટા. આવું શિવલાલભાઈએ બહુ સારી ભાષામાં પિતાજીને કીધું. માટે પિતાજી જગતની વાતો છોડી હાલોને શ્રીજી મહારાજના લીલા ચરિત્રોને યાદ કરીએ, મહારાજના ઐશ્વર્ય પ્રતાપની વાતો કરીએ, સંતોના સદગુણો હંભારો તો મનને શાંતિ થશે અને તો જ સત્સંગનો સાચો લાભ પ્રાપ્ત થશે. ભગા દોશીએ પણ પુત્રની આવી સ્થિતિ અને સમજણને માન્ય કરી કે બેટા સાચી વાત છે તારી, અને માન કરી કહેવાય, ના ના બેટા સાચી વાત છે, તારી વાત સાચી છો. બાના કાઢ્યા, અડાવાળા મીંડ્યા ફાંફા મારવા એવું નહીં, બિલકુલ નહીં, ના ના બેટા તારી વાત સાચી છે.
ભૂલ સ્વીકારી અને વલણ બદલી નાખ્યું. આવું થયું. માની લ્યો, કોક વાર એવું બને કે આપણે પણ ભગાદોશીની જેવી કંઈક ભૂલ કરી રહ્યા હોઈએ, અને આપણા કરતાં કોઈ નાના હરિભગત હોય, આપણા કરતાં આપણો નાનો ભાઈ હોય, અરે સમજો ને તમારી ધર્મપત્ની જ હોય, કદાચ જીગર કરે ને એ આપણને આવી કોક ટકોર કરે તો આપણે શું કરીએ? ભૂલ સ્વીકારીએ, આપણું વલણ બદલીએ, કે જિંદગી મીવડો એ બોલે જ નહીં ને એવું એનું બદલી નાખી. નામ હવે નોલે ફરીને હો કોઈ દિવસ, બીજી વાર બોલે છે અનોન શેની. પછી તો સૌ ભજન ભક્તિ અને ધૂન કીર્તન કરવા લાગ્યા. હો ભાઈ, ગાડામાં ભજન વધ્યું, બીજી કોઈ વાત નહીં. જેને કીર્તન આવડતા હતા એ કીર્તન બોલે, કોઈ ધૂન બોલે, કોઈ માળા કરે, કોઈ ધ્યાન કરે, ભજન કરે. એમ કરતાં કરતાં ગઢપુર પહોંચ્યા. ત્યાં 5 દિવસ આખો પરિવાર રોકાયો. સંતોને રસોઈ આપી, સેવા સમાગમનો અલૌકિક લાભ લીધો. આજ મહારાજ ગઢપુરમાં મનુષ્ય સ્વરૂપે પ્રગટ પ્રમાણ નથી, પણ ગોપીનાથજી મહારાજ એ તો બાપ સાક્ષાત શ્રી હરિજી મહારાજનું સ્વરૂપ છે. મોટા મોટા જે કોઈ એ સમયે સંતો હશે એ સંતોનો લાભ લીધો, રાજીપો રળી લીધો. આ પ્રસંગે ફરી એક વખત ગુરુજી આપણને થોડી ટકોર કરે છે. વાત હૈયે વિચારજો જેમાં હોય નુકસાન, વાત હૈયે વિચારજો જેમાં હોય નુકસાન, વાત હૈયે વિચારજો જેમાં હોય નુકસાન, વાત હૈયે વિચારજો જેમાં હોય નુકસાન. જ્ઞાન કદી તે નકારવું, જ્ઞાન કદી તે નકારવું, જ્ઞાન કદી તે નકારવું, સંભારવા ભગવાન, સંભારવા ભગવાન, ઓ સંભારવા ભગવાન, સંભારવા ભગવાન. નડે છે સહુ જીવોને મોહમાન પ્રમાદ, નડે છે સહુ જીવોને પ્રમાદ, બે દોષને ટાળ્યા વિના, બે દોષને ટાળ્યા વિના, એ દોષને ટાળ્યા વિના, એ દોષને ટાળ્યા વિના, જ્ઞાન હરિ રહે નયા, હરિ રહે નયા, આળસ નડે છે જીવને આડો આવે પ્રમાદ, આળસ નડે છે જીવને આડો આવે પ્રમાદ, હરે બોલાડી જીવને, હરે બોલાડી જીવને, હરે બોલાડી જીવને, હરે બોલાડી જીવને, બીજું કરાવે યાદ, બીજું કરાવે યાદ, ઓ બીજું જ કરાવે યાદ, બીજું કરાવે ધન શિવલાલ શેઠને હતા ખૂબ સાવધાન, ધન શિવલાલ શેઠને હતા ખૂબ સાવધાન, પાપ કરતા પણ બમણા, પાપ કરતા પણ બમણા, પાપ કરતા પણ બમણા, પાપ કરતા પણ બમણા, રાજી કર્યા ભગવાન, રાજી કર્યા ભગવાન, હે રાજી કર્યા ભગવાન, રાજી કર્યા ભગવાન, હે હતા ખૂબ સાવધાન, હતા ખૂબ સાવધાન, ઓ રાજી કર્યા ભગવાન, રાજી કર્યા ભગવાન. હોય બાપા, ક્યારેક આવું પણ હોય, બાપ કરતાંય બેટો, આપણા કરતાંય આપણા કરતાં નાની ઉંમરના નવા સત્સંગી હોય શકે, ન હોય શકે ભાઈ સારા,
આપણે એવું તો કંઈથી ઘમન કરાય કે મારા કરતા તો હારો બીજો કોણ, એ જ મોટામાં મોટી ભૂલ હોય બાપા. સારા હોય જેણે ભગવાનને ખૂબ રાજી કર્યા હોય, આપણા કરતાં ખૂબ સાવધાન રહેતા હોય, પ્રભુ અને પ્રભુના પ્યારાના બહુ જ લાડલા બનવા પાત્ર થયા હોય. દરેક ભક્તોએ કાયમ નજર સમક્ષ રાખવા જેવો આ પ્રસંગ છે. જેને ભગવાનની તથા સત્સંગની સાચી ભૂખ જાગી હોય તેને પોતાની આ ભૂલ સમજાઈ જાય છે. જેને હજી ભગવાનની ભડભડતી ભૂખ ન જાગી હોય એને આ પ્રસંગ સાંભળ્યા પછી પોતાની ભૂલ પકડાતી નથી. એને એમ જ લાગ્યા કરે છે આઈ એમ સમથિંગ, આ દુનિયા મારા જેવો બીજો છે કોણ. ભગવાનની બહુ મોટી કૃપા હોય ને વાલા ભાઈઓ, ત્યારે આપણને આપણી ભૂલ્યો અને બીજાના ગુણો દેખાય છે. ખરેખર પરમાત્માએ આપણા ઉપર અકારણ કરુણા વરસાવી હોય ત્યારે આપણે બીજાનું સારું અને આપણું નબળું વિચારી શકીએ, બોલી શકીએ છીએ. નહીં તો નથી થતું, મળદું મહણિયામ પૂગી જાય ને ત્યાં સુધી. હરેક માણસ પોતાની બંઠાશ મારવામાં તો જન્મ જન્મથી માસ્ટર છે. કોઈ પણ પ્રસંગમાં ધડાંગ દઈને પોતાની વિશેષતા પોતાની સરસાઈ વડાઈ તો હવ ગાય છે, પરંતુ પોતાની ન્યૂનતા અને બીજાની મહાનતા માનવી, સમજવી, સ્વીકારવી, જરૂર પડે કહેવી, એ સાચી મહાનતા છે બાપા. જેને ભગવાનની તથા સત્સંગની સાચી ભૂખ જાગી હોય તેને પોતાની આ ભૂલ સમજાય. બાકી અત્યારે પણ પુણ્ય દર્શન કરવા જતા કે તીર્થયાત્રા કરવા જતા લોકો પ્રાય ન કરવાની જ વાતો કરતા હોય છે. રોજ મંદિરે જતા કે મંદિરમાં પણ ઘણા ભાઈઓ ભાઈઓ ગ્રામ્ય વાર્તા બહુ કરે છે. ત્યાં બિરાજમાન શ્રીહરિ કે સંતોની પણ મર્યાદા રાખતા નથી. આજકાલ તો મોબાઈલ ફોનનો જમાનો હોવાથી જ્યાં મંદિરમાં બેહીને સંતો ભક્તો ધ્યાન માનસી માળા કરતા હોય ત્યાં જ રિંગટોન વાગ્યા જ કરતા હોય. આપણે ધણધણાવીને રિંગ વાગ્યા કરતી હોય એને રોકી ન લઈએ તો બીજાને વિક્ષેપ થાય કે ન થાય ભાઈ, એ આપણને વેતો હોવો જોઈએ કે મંદિરમાં જઈએ જ્યાં સંતો ભક્તો ભગવાનમય રહેતા હોય ત્યાં મારો ફોન ધણધણે અને બીજાને વિક્ષેપ કરાય તો વેતા વિનાનું કામ કહેવાય. આપણે અગાઉ જ આપણા ફોનને સાયલન્ટ કરી જઈએ, ધ્યાન રાખીએ, સારું કહેવાય. કેટલાકને ફોન રાખવાની ખબર પડે છે પણ ફોનને ક્યારે ક્યાં સાયલન્ટ કરવો જોઈએ, કેમ રાખવો જોઈએ એની ખબર જ નથી પડતી અને શીખતાય નહીં છે. તો ફોન જ શું કામ ભાઈ, કોકને નડવા જ ફોન રાખવાનો છે. અને ફોનમાં પાછા જોર જોરથી વિવેકહીન વાતો કર્યા કરે, પાછો ફોન ઉપાડે, હો એક તો રિંગ વગાડે કેટલી વાર, પછી પાછો ત્યાં ઉપાડે અને બધા ધ્યાન ભજન દંડવટ પૂજા માનસી માળા કાંઈક ને કાંઈક કરતા હોય ને પાછો હાલો કોણ, ક્યાંથી બોલો છો, શું કામ છે તમારે, હે મારા ભગવાન, હે પ્રભુ. ફોનમાં જોર જોરથી વિવેકહીન ભક્તો વાતો કરતા રહે છે અને ભજનાનંદીને વ્યર્થ વિક્ષેપ પહોંચાડતા હોય છે. આપણે પણ આવી ભૂલ થતી હોય તો આજે જ સુધારી લેવી. આ પ્રસંગ ખોટું ડાપણ કે હોશિયારી છોડવાનો અને મન ભગવાનમાં જોડવાનો છે. એના પહેલાં બે પ્રસંગ દ્રષ્ટિ કાબૂમાં રાખવાના હતા, આ પ્રસંગ ડાપણ કાબૂમાં રાખવાનો છે. ઘણા દોઢ ડાયા હોય છે તેથી વાતની વાતમાં ખોટું ડાપણ કર્યા જ કરતા હોય છે. પછી રાજીપાને બદલે કુરાજીપો મળે છે, માટે સમજીને ડાપણ છોડી દેવું. મેલી દાપણ ભોળા પણ રહીએ દાસના દાસ થઈને રે, મેલી દાપણ ભોળા પણ રહીએ દાસના દાસ થઈને રે, કહે નિષ્કુળાનંદ આપણ તો બેસી
લાભ લઈને રે કહે નિષ્કુળાનંદ આપણ તો બેસીએ લાભ લઈને રે મેલી તા પણ ભોળા પણ રહીએ દાસના દાસ થઈને રે મેલી તા પણ ભોળા પણ રહીએ દાસના દાસ થઈને રે કહે નિષ્કુળાનંદ આપણ તો બેસીએ લાભ લઈને રે કહે નિષ્કુળાનંદ આપણ તો બેસીએ લાભ લઈને રે આ બધી જ કથાઓ મને તમને રોજ એક દીવાદાંડી જેવી કામ લાગે છે. આપણે આપણા કામની વાતો લખીએ, વિચારીએ, વાંચીએ, ઠરાવ કરી લઈએ કે હવે આ સુધારો કરી નાખવો છે. એક દિવસ પ્રભુની કૃપાથી આપણે પણ શિવલાલભાઈના માર્ગે ચાલનારા ચોક્કસ બની જઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખલડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ન ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા નહાર, અતિ પાવી ગયો છુવાલા, અતિ પાવી ગયો છુવાલા. મને મળ્યો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, મા ભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા મે વાલા, લીધા જન્મ ઘણા મે વાલા. અજવાળી તમે આવાર, તમે રાજી રહે સંત હરિજન ભાઈઓ તે સબ મુક્તના દિયે સો ભાવ અબ ભૂલ ગયે તે સો ભાવ અબ ભૂલ ગયે તે સજાનંદ સ્વામી મહારાજની જય.